हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। આપણે આગળના લેક્ચરમાં જે વી કણો જે છે એના વિશે સામાન્ય માહિતી મેળવી અને બાકી જરૂર છે જે વી કણોમાં મુખ્ય તત્વો તરીકે કાર્બોદિત પ્રોટીન ચરબી ન્યુક્લિક એસિડ વિટામિન વગેરે પાડેલા છે એ બધા ઘટકો પૈકી પહેલો જે છે ઘટક કાર્બોદિત બરાબર એના વિશે આપણે આજે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે એટલે સૌથી પહેલા કાર્બોદિત અથવા તો ઇંગ્લિશ નામ છે કાર્બોહાઇડ્રેટ એનો અર્થ શું છે સમજી લેજો તો નામ લખ્યું છે પ્રમાણે કાર્બોદિત ગુજરાતી નામ છે ઇંગ્લિશ નામ છે કાર્બોહાઇડ્રેટ કાર્બોહાઇડ્રેટ જે છે એમાં નામ પરથી જેનો અર્થ જે છે ખ્યાલ આવી જાય કે આ એક એવો ઘટક છે કે જેના બંધારણમાં કાર્બો મતલબ કાર્બન આવેલું છે અને હાઇડ્રો એનો મતલબ પાણી એટલે રાસાયણિક બંધારણ પરથી જે છે નામનો અર્થ ખબર પડે કે એવા સંયોજનો હશે કે જેમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન એવા ત્રણ પ્રકારના જે છે તત્વો એમાં આવેલા હોય બરાબર એટલે એનું નામ કાર્બોહાઇડ્રેટ એવું નામ આપેલું છે સૌથી પહેલો જે મુદ્દો એના વિશે અગત્યનો જે છે કાર્બોદિત શરીરનો સૌથી અગત્યનો ઉર્જા સ્ત્રોત છે આ સૌથી પહેલો પ્રશ્ન હવે આપણા શરીરમાં શક્તિ જે છે એ શેમાંથી મળે ઉર્જા મેળવવાનો સ્ત્રોત કયો છે આગળ કીધું પ્રમાણે કે શરીરમાં કાર્બોદિત પ્રોટીન ચરબી ન્યુક્લિક એસિડ બધા ઘટકો છે બધાનું કંઈક ને કંઈક કામ હશે બરાબર ચોક્કસ કાર્ય છે પણ જે ઉર્જાના સ્ત્રોત તરીકે આપણા શરીરમાં જે ચયાપચય ક્રિયાઓ કરવા માટે એટીપીની જરૂર પડે છે એટીપી જે છે એ ક્યાંથી મળે છે તેનો મુખ્ય સ્ત્રોત છે કાર્બોદિત બરાબર કાર્બોદિત જે છે એ આપણા શરીરમાં વપરાય છે એમાંથી કેટલીક ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે શરીરમાં બધી ક્રિયાઓ જે છે કરી શકીએ એટલે સૌથી પહેલો ક્વેશ્ચન બરાબર ઓપ્શનમાં આવે એમાં કે સૌથી મહત્વનો ઉર્જા સ્ત્રોત કયો એ થશે કાર્બોદિત બરાબર આપણે એવું કહીએ છીએ કે ચરબી હોય એમાંથી વધારે ઉર્જા મળે ચરબીમાં ઉર્જા વધારે છે પણ શરીર ઉર્જાનો ઉપયોગ તરીકે પહેલી પસંદગી કાર્બોદિતની કરે છે શું કામ કાર્બોદિતની કરે છે આપણે આગળ ભણશું બરાબર પણ ઓપ્શનમાં યાદ રાખજો કાર્બોદિત પ્રોટીન ચરબી એમાંથી સૌથી પહેલો સ્ત્રોત કયો છે તે આવશે કાર્બોદિત એટલે ઉર્જાનો અગત્યનો સ્ત્રોત એના પછી તે રાસાયણિક રીતે ઓલી હાઇડ્રોક્સી આલ્કોહોલ કે કીટોન સંયોજનો છે અગત્ય આગળ કીધું કે આ એક પ્રકારનું બાયોકેમિસ્ટ્રી છે બાયોમોલિક્યુલ્સ જે છે એમાં બાયોલોજી પ્લસ કેમિસ્ટ્રી જે છે આવશે એટલે કેમિસ્ટ્રી જે છે એના કેટલાક શબ્દો જે છે એમાં સાથે સાથે તમારે જોતા જવાના છે કઈ રીતે જો રાસાયણિક રીતે એટલે કે બધા કાર્બોદિત જે છે મોટા ભાગના એ બધાના બંધારણ જોવામાં આવે એ બંધારણની અંદર મોટા ભાગે પોલી હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ આલ્કોહોલ અથવા તો કીટોન જે છે જોવા મળે એટલે આપણે આલ્કોહોલ જે છે એની જગ્યાએ આપશું આલ્ડિહાઇડ હવે શું છે જોઈએ જો પોલી એટલે ઘણા બધા હાઇડ્રોક્સી એનો મતલબ એવા ઘટકો કે જેમાં મોટા ભાગે વધારે પડતા ઓએચ સમૂહ હોય ઓએચ સમૂહ મતલબ શું થશે હાઇડ્રોક્સિલ સમૂહ આલ્કોહોલ ધરાવતા સમૂહ પોલી એવા સંયોજનો જેમાં ઘણા બધા ઓએચ સમૂહ આવેલા છે ઉપરાંત આલ્ડિહાઇડ આલ્ડિહાઇડ એટલે રાસાયણિક સમૂહ CHO આવો જેમાં ક્રિયાશીલ સમૂહ આવતો હોય એવા ઘટકને આલ્ડિહાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ અથવા તો એમાં આવેલો હોય કીટોન જેમાં C=O કહેવાય કીટોન સમૂહ એટલે આપણે જેટલા પણ કાર્બોદિતના બધા રાસાયણિક બંધારણ જે છે જોશું તેમાં બધામાં મોટા ભાગે જે કોમન આવતું એવું રસાયણ કયું હોય કાં તો એમાં કીટોન સમૂહ આવેલો હોય કાં તો આલ્ડિહાઇડ સમૂહ આવેલો હોય અને ઘણા બધા ઓએચ સમૂહ જે છે આવેલા હોય એટલે આ થઈ ગઈ એની રાસાયણિક રીતે વ્યાખ્યા બરાબર કે રાસાયણિક રીતે એવા ઘટકો છે પોલી હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા તો પોલી હાઇડ્રોક્સી કીટોન જે છે સમૂહ ધરાવે છે બરાબર એના પછી લઈએ એનું સામાન્ય સૂત્ર તો દરેકે દરેક કાર્બોદિત જે છે આગળ કીધું એ પ્રમાણે કે એમાં કાર્બો એટલે કાર્બન આવેલા છે હાઇડ્રો એટલે પાણી આવેલા છે પાણી અને કાર્બન જે છે ધરાવતા ઘટકો એટલે એના પરથી આપણને ખબર પડે કે આ બધાના બંધારણમાં ત્રણ તત્વો છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન એના પરથી એનું સામાન્ય સૂત્ર થાય CXH2OY સામાન્ય સૂત્ર CXH2OY કાર્બનની સંખ્યા અને H2O માં Y ની સંખ્યા જેમાં X
is equal to y or x is equal to not y. એટલે મોટા ભાગે આ બંનેની સંખ્યા સમાન હોઈ શકે અથવા જુદી જુદી પણ હોઈ શકે. એ કાર્બોદિતનો કયો પ્રકાર છે એના આધારે છે કે સમાન સંખ્યા હશે કે અસમાન સંખ્યા છે. x અને y તો પણ નંબર છે, એમાં x y ની જગ્યાએ m n અથવા કોઈ પણ સંખ્યા આપણે વાપરી શકીએ. બરાબર શું છે તો કે આયવા અસરણ છે કે જેમાં કાર્બનની સંખ્યા અને સાથે કેટલાક પાણીના અણુની સંખ્યા જે છે જોવા મળે. આના પરથી એના બંધારણની તો ખબર પડશે કે સામાન્ય સૂત્રનો પછીનો ભાગ કાર્બોદિતના બંધારણીય તત્વો તો રાસાયણિક સૂત્ર અથવા તો સામાન્ય સૂત્રના આધારે ખબર પડી જાય કે એમાં કયા કયા તત્વો આવેલા છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણ તત્વો જે છે એ ધરાવતો એક સંયોજન છે. કાર્બોદિતના બંધારણમાં કયા કયા તત્વો આવેલા હોય? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવા ત્રણ તત્વો જે છે એમાં આવેલા છે. અને એનું સામાન્ય સૂત્ર શું છે તો CXH2OY. કાર્બનની સંખ્યા કેટલી છે સાથે સાથે પાણીના અણુ જે છે એની સંખ્યા છે. આ બંનેની સંખ્યા સમાન હોઈ શકે અથવા જુદી જુદી પણ હોઈ શકે. એનો આધાર હશે કયા પ્રકારના કાર્બોદિત છે એના. બરાબર હવે એના પછી મોટા ભાગના સરળ કાર્બોદિત પાણીમાં દ્રાવ્ય તથા સ્વાદે ગળ્યા હોવાથી તે શર્કરા મતલબ સુગર તરીકે પણ ઓળખાય છે. સૌથી પહેલી બાબત તો આપણે જે અત્યારે ભણી રહ્યા છીએ ટેક્સ્ટ બુકમાં આટલું ડિટેલમાં આપેલું નથી. બરાબર એટલે એના માટે જે અત્યારે કરાવું છે સાથે તમારે એક્સ્ટ્રા લખતું જવાનું છે અને આ પ્રમાણે પાકું કરતું જવાનું છે. આપણે જે ભણો છો એમાં ટેક્સ્ટ બુકનું અંદર જે છે બધું એડ થઈ જશે. એ સિવાયનું કેટલું જે છે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે મેઇન આપણે ડિટેલમાં ભણવાનું છે એક તબક્કા વાઇઝ જે છે એ ભણશો. ટેક્સ્ટ બુકમાં બધા મુદ્દા જે છે બધા આડાવડા આપેલા છે, થોડીક વાર પ્રોટીન આપેલું છે, થોડીક વાર કાર્બોદિતમાં આપેલું છે. બરાબર પણ એ પ્રમાણે આપણે એક 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 અણુઓ જે છે આખા ડિટેલમાં કન્ટિન્યુ સ્ટેપ બાય સ્ટેપ ભણશું. બરાબર એટલે પછી હું મોટા ભાગના કાર્બોદિત જેમાં સરળ શબ્દ આપ્યો છે. સરળ જે છે એનો મતલબ કે જે ઓછો અણુભાર ધરાવતા હોય એવા નાના કદના કાર્બોદિત જે છે એ બધા પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં ઓગળી જાય છે અને બધા સ્વાદમાં ગળા છે. સ્વાદમાં ગળા માટે જે છે ગ્રીક શબ્દ છે સેકરમ, અને સેકરમ પરથી શબ્દ આવેલો છે સેકેરિન. બરાબર સેકેરિન જે છે એનો અર્થ થાય સ્વાદમાં ગળા, એના પરથી શબ્દ આવ્યો સુગર એને આપણે ખાંડ. બરાબર અથવા તો શર્કરા એટલે કાર્બોદિતની જગ્યાએ ઘણીવાર શબ્દ શું વપરાય શર્કરા. બરાબર શર્કરા જે છે તરીકે ઓળખવાનું કારણ શું છે કે સરળ કાર્બોદિત બધા પાણીમાં દ્રાવ્ય છે અને સ્વાદમાં ગળા છે એટલે બીજું નામ થશે શર્કરા અથવા તો સુગર. હવે એના પછી કાર્બોદિત જે છે એના પ્રકાર કયા કયા છે અને શેના આધારે એના પ્રકાર આપેલા છે તે કાર્બોદિતનું વર્ગીકરણ. કાર્બોદિત મુખ્ય કયા કયા પ્રકારના અને કેટલા પ્રકાર છે? કાર્બોદિત અથવા કાર્બોહાઇડ્રેટ એમાં રહેલા કાર્બનની સંખ્યા અથવા તો એની અંદર જે છે એની અંદરની લાંબી શૃંખલા એના આધારે કાર્બોદિતના મુખ્ય ત્રણ પ્રકાર છે. ટેક્સ્ટબુક પ્રમાણે પહેલો પ્રકાર છે મોનોસેકેરાઇડ, બીજો પ્રકાર છે ડાયસેકેરાઇડ, ત્રીજો પ્રકાર છે પોલીસેકેરાઇડ. ખાસ કરીને આ પ્રકાર શેના આધારે છે તો કે એની અંદર રહેલા મોનોમર ઘટકો મતલબ કે એની લંબાઈ કેટલી છે કેટલા જટિલ અણુઓ છે એના આધારે ત્રણ શબ્દમાં આવે છે. જો સેકેરાઇડ શબ્દ આવ્યો એનો મતલબ આપણે કીધું સેકેરમ એટલે થાય ગળ્યું. બરાબર ગળ્યા સ્વાદ જે છે એના આધારે આપણે કોમન વર્ડ લઈ લીધેલો છે સેકેરાઇડ, સેકરમ પરથી આવેલો શબ્દ છે. એની આગળ એક શબ્દ છે મોનો, મોનો એટલે એક, ડાય ડાય એટલે બે અને પોલી
એટલે કે ઘણા બધા એની અંદર રહેલા મોનોમર કોઈ પણ લાંબી શૃંખલા હોય એટલે તરીકે મોતી જે છે એની માળા હોય તો માળામાં નાના નાનો ઘટક શું થાય એક મોતી એવા કેટલા મોતી જોડાયેલા છે ઈ એના મોનોમર કહેવાય એવી રીતે કાર્બોદિત જે છે જટિલ લાંબી શૃંખલા છે ઈ શૃંખલામાં આવેલો એક મોતી બરાબર મતલબ એક ઘટક એક ઘટક ને કહેવાય એક મોનોમર એવા મોનોમર ની સંખ્યા એક હોય એટલે નામ એનું મોનોસેકેરાઇડ સૌથી નાનામાં નાનો કાર્બોદિત કાર્બોદિતને આપણે તોડતા જઈએ એટલે છેલ્લે જે વધે બરાબર કે જેને પછી આપણે તોડી ન શકીએ એ કયું છે મોનોસેકેરાઇડ આવા બે મોનોસેકેરાઇડ જોડાય એનાથી જે બને ઘટક એને કહેવાય ડાયસેકેરાઇડ અને આવા ઘણા બધા ડાયસેકેરાઇડ અથવા તો મોનોસેકેરાઇડ જોડાય લાંબી શૃંખલા બને એને કહેવાય પોલીસેકેરાઇડ બરાબર એટલે કાર્બોદિત નું વર્ગીકરણ જે છે એની અંદર રહેલા મોનોમર અણુની સંખ્યાના આધારે મેઇન ત્રણ પ્રકાર મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ એના ઉદાહરણ અને એના ગુણધર્મો જે છે આપણે આમાંથી એક ભણવાના છે અને એના બંધારણ પણ સાથે ભણવાના હવે આ ત્રણેય જે છે એમાં તફાવત શું છે તફાવતને આપણે એના ત્રણેયના ગુણધર્મો જે છે એના આધારે એ માહિતી જે મેળવી લઈએ સૌથી પહેલું મોનોસેકેરાઇડ કાર્બોદિતનું સૌથી સરળ સ્વરૂપ છે આ સૌથી પહેલા નંબર બરાબર પૂછાય કાર્બોદિતમાં સૌથી સાદામાં સાદું સરળ સ્વરૂપ કયું તો થશે મોનોસેકેરાઇડ શું કામ આગળ કીધું પ્રમાણે કે એ સૌથી છેલ્લામાં છેલ્લો ભાગ છે આપણે કાર્બોદિતને તોડતા જઈએ તેમાં છેલ્લે જે ભાગ ઘટે બરાબર છેલ્લે જે ભાગ બચશે એ થશે કાર્બોદિતનું સરળ સ્વરૂપ એટલે કે મોનોસેકેરાઇડ એનાથી નાનું કોઈ સ્વરૂપ શક્ય નથી જળ વિભાજન થઈ શકતું નથી બરાબર જે મુદ્દો આગળનો છે એને જ રિલેટેડ બીજો મુદ્દો એને આપણે તોડી નથી શકતા તોડવા માટે કરવાની જરૂર પડે જળ વિભાજન અથવા હાઇડ્રોલિસિસ બરાબર આ જે છે એવા ઘટકો છે કે સૌથી નાનો ભાગ છે એનું જળ વિભાજન થઈ શકતું નથી શું કામ કારણ કે સૌથી છેલ્લામાં છેલ્લો ભાગ છે પછી એનું જળ વિભાજન થવાનું નથી એના પછી આગળ જોઈએ મોનોસેકેરાઇડના કેટલા ગુણધર્મ મોનોસેકેરાઇડ જે છે એના ગુણધર્મો કયા કયા છે ગુણધર્મોમાં પહેલો ભાગ આવશે તે સ્વાદે ગળા પદાર્થ છે સૌથી પહેલો ભાગ કે આ બધા જે છે મોનોસેકેરાઇડ સ્વાદમાં ગળા છે બીજું તે પાણીમાં દ્રાવ્ય છે આગળ એ પ્રમાણે દરેકે દરેક સ્વાદમાં ગળા છે ઉપરાંત પાણીમાં ઓગળી જાય છે ત્રીજું એ સ્ફટિકમય પદાર્થો છે ત્રીજો શબ્દ એવો સ્ફટિકમય સ્ફટિકમયનો મતલબ શું તો કે એની બંધારણમાં જે અણુઓની ગોઠવણી છે એક એક્ઝેક્ટ પેટર્નમાં છે આડાવળી નહીં ચોક્કસ પેટર્નમાં જ્યારે અણુઓ જે છે એકબીજા સાથે ગોઠવાય અને ખાસ પ્રકારની રચના બનાવે ત્યારે એને સ્ફટિકમય પદાર્થ કહેવાય ક્રિસ્ટલ છે એટલે ક્રિસ્ટલ રચના પ્રમાણે એનું બંધારણ આવેલું છે એની અંદર રહેલા અણુઓની ગોઠવણી આડાવળી નથી એક ચોક્કસ પેટર્નમાં છે બરાબર ચોક્કસ પેટર્ન ધરાવતા ઘટકો જે છે એને કહેવાય સ્ફટિકમય પદાર્થો અથવા ક્રિસ્ટલ પદાર્થો એટલે ત્રણ ગુણધર્મો સ્વાદમાં ગળા પાણીમાં દ્રાવ્ય અને સ્ફટિકમય પદાર્થો છે ઉપરાંત તે કોષના કોષ રસ સ્તરમાંથી પસાર થઈ શકે છે ચોથો મુદ્દો કોષની અંદર કોષરસ સ્તર જે છે મતલબ કોષ જે છે એની અંદર દાખલ થવો હોય તેની બહારની બોર્ડર છે કોષરસ સ્તર કોષરસ સ્તર એક એવું પટલ છે કે જેની અંદર દરેક અણુ દાખલ થઈ શકતા નથી બરાબર એની બહારની એક જે છે સુરક્ષા બોર્ડર છે બરાબર બોર્ડરની અંદર એ પોતે નક્કી કરે કોને અંદર જવા દેવા કોને ન જવા દેવા અને ખાસ એમાં મોટા કદના અણુઓ તો દાખલ થઈ જ ના શકે તો આ નાના કદના અણુઓ હોવાથી અને સાથે સાથે ઉર્જાનો સ્ત્રોત હોવાથી ઉર્જા મેળવી હોય તો સ્વાભાવિક છે કોષની અંદર એ ઘટકોને અંદર જવા દેવા પડે અંદર જવા દેવા માટે બરાબર જવાબદાર ઘટકો મોનોસેકેરાઇડના બધા અણુ જે છે કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકે બરાબર
બરાબર કેમ કે કદ જે છે ખૂબ જ નાનું છે એ સૌથી નાના અણુ છે એટલે એની અંદર દાખલ થઈ શકે અને છેલ્લું ઉદાહરણ કયા કયા એવા ઘટકો છે કે જે મોનોસેકેરાઇડ તરીકે વર્તી શકે ઉદાહરણ તરીકે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ રાઇબોઝ શર્કરા રિબોઝ ઓકે આપણે આનો પણ પેટા વિભાગ વર્ગીકરણ ભણવાના છે પણ એટલે અત્યારે ઉદાહરણ કયા કેવા ઉદાહરણ છે કે જે મોનોસેકેરાઇડ જે છે વિભાગમાં એનો સમાવેશ થાય ગ્લુકોઝ સૌથી જાણીતું નામ બરાબર અને શક્તિનો મુખ્ય સ્ત્રોત આપણા શરીરમાં જે સૌથી વધારે શક્તિમાં શ્વસનનો પ્રક્રિયક તરીકે વપરાતો ઘટક છે ગ્લુકોઝ મતલબ આપણા શરીરમાં જે શક્તિ મળે છે એનો મુખ્ય સ્ત્રોત છે ગ્લુકોઝ ગ્લુકોઝ શરીરમાં તૂટે છે એનાથી આપણા શરીરમાં એટીપી મળે છે બીજું ફ્રુક્ટોઝ ગ્લુકોઝ જેવું જ રસાયણ ટ્રાયોઝ શર્કરા અને રિબોઝ બરાબર આ બધા જે છે કોણ કયા પ્રકારના છે આપણે એનું વર્ગીકરણ આગળ ભણશું એટલે સૌથી પહેલો થઈ ગયો આ મોનોસેકેરાઇડ હવે એની સરખામણીમાં આની સરખામણીમાં બીજો મુદ્દો જે છે આવશે ડાયસેકેરાઇડ ડાયસેકેરાઇડ આની સરખામણીમાં ગુણધર્મો છે તો સૌથી પહેલો મુદ્દો આમાં શું આવ્યું કાર્બોદિતનું સૌથી સરળ સ્વરૂપ કારણ કે એક જ ઘટક છે ડાયસેકેરાઇડ જ્યારે બે મોનોસેકેરાઇડ ટૂંકમાં લખું છું મોનોસેકેરાઇડ અણુઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાય ત્યારે ડાય સેકેરાઇડનું નિર્માણ થાય છે એટલે સૌથી પહેલું એનું બંધારણ આવી ગયું અને બંધારણમાં આવેલો બંધ પણ આવી ગયો ખાસ યાદ રાખજો જો એક ઘટક એટલે મોનોસેકેરાઇડ આવા બે જોડાય એટલે શું બની જાય ડાય સેકેરાઇડ ઉદાહરણ તરીકે એક ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝ જે છે ને કહેવાય ખાલી મોનોસેકેરાઇડ પણ જ્યારે બે ગ્લુકોઝ જોડાઈ જાય તો એક ચોક્કસ રસાયણ બને જેનું નામ છે માલ્ટોઝ બે ગ્લુકોઝ જોડાઈને જે બનશે એ શું થઈ જાય ડાયસેકેરાઇડ હવે જોડાઈ તેની વચ્ચે બંધ હશે એ બંધ કયો હશે બંધનું નામ યાદ રાખજો છે બંધનું નામ હશે ગ્લાયકોસિડિક બંધ યાદ રાખજો કે કાર્બોદિત જે છે એના બંધારણમાં કયો બંધ હોય તે બંધનું નામ છે ગ્લાયકોસિડિક બંધ બે મોનોસેકેરાઇડ અણુઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાય એટલે એનું નામ થઈ જાય ડાયસેકેરાઇડ બરાબર બીજો મુદ્દો બે અણુઓ જોડાય ત્યારે ડાયસેકેરાઇડ બને છે સેમ એનાથી ઊંધું કે આપણે ડાયસેકેરાઇડ ને તોડીએ તો શું બનશે તો તોડવા માટે પ્રક્રિયા કઈ જળવિભાજન બે ડાયસેકેરાઇડ ના એક ડાયસેકેરાઇડ ના અણુને આપણે તોડીએ વચ્ચેથી તો સ્વાભાવિક છે કે એમાંથી મુક્ત શું થશે બે મોનોસેકેરાઇડ ના અણુ અને આના જેવું જ બીજું ડાયસેકેરાઇડ નું જળ વિભાજન કરતા બે મોનોસેકેરાઇડ ના અણુઓ પ્રાપ્ત થાય છે એટલે બીજો તફાવત નો ગુણધર્મ શું થશે આમાં હતું કે મોનોસેકેરાઇડ નું જળ વિભાજન થતું નથી અને તોડી ન શકાય એની સરખામણીમાં ડાયસેકેરાઇડ ને તોડી શકાય કઈ ક્રિયાથી જળ વિભાજન થી એટલે એનો મતલબ કે ડાયસેકેરાઇડ જે છે એનું જળ વિભાજન થઈ શકે જળ વિભાજન કરશું તો શું મળશે ડાયસેકેરાઇડ છે એટલે બે અણુઓ છે એને તોડશું એટલે કયા બે અણુ મળશે બે મોનોસેકેરાઇડ ના અણુઓ જે છે એમાંથી મેળવી શકાય ત્રીજું આગળ એ પ્રમાણે ગુણધર્મો ત્રીજો મુદ્દો માં એડ નથી કરતો પણ આને સરખામણીમાં યાદ રાખવાનો છે એક મુદ્દો માં ઓલરેડી આવી ગયો આમાં એવું તું સૌથી સરળ સ્વરૂપ છે આમાં એવું ગ્લાયકોસિડિક બંધ એટલે તફાવત શું થઈ ગયો મોનોસેકેરાઇડ ના બંધારણમાં ગ્લાયકોસિડિક બંધ ના હોય બંધ જ નહીં હોય કારણ કે એક જ અણુ છે ત્યારે આમાં કેટલા બંધ હશે એક બે અણુઓને જોડવા માટે વચ્ચે બંધ કેટલા છે એક એક ગ્લાયકોસિડિક બંધ આમાં આવેલો હોય આમાં ગ્લાયકોસિડિક બંધ હોતો નથી આ એક તફાવત બીજો મુદ્દો ગુણધર્મો મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડના ગુણધર્મોમાં બહુ તફાવત નથી બરાબર બધા ગુણધર્મો મોટા ભાગે સમાન છે એટલે ગુણધર્મો ફરીથી લખી દો એને એ સ્વાદે વેળા પાણીમાં
द्राव्य अने स्फटिकमय पदार्थो छे। જે પહેલા ત્રણ મુદ્દા હતા એ ત્રણ મુદ્દા ફરીથી ને રિપીટ લખી દીધા છે, મતલબ કે બંનેના ગુણધર્મો સમાન છે। કઈ રીતે? આ સ્વાદે ઘેડા છે, આ પણ સ્વાદે ઘેડા છે, આ પાણીમાં દ્રાવ્ય છે, એવી રીતે આ પણ પાણીમાં દ્રાવ્ય છે, આ ઘટકો સ્ફટિકમય છે, આ ઘટકો પણ સ્ફટિકમય છે। એક મુદ્દો બદલાય ગયો કે છેલ્લો તે કોષના કોષરસ્તરમાંથી પસાર થઈ શકતા હતા, આમાં કદ થોડું વધી જાય એટલે પસાર થઈ શક્ય નહીં। બીજો મુદ્દો બદલાશે, कारण शू कद नाखंड कद मोटू अंदर दाखल थी सके नही, कारण के કોષરસ્તર જે છે ખૂબજ નાના અણુઓ હોય એને જ માત્ર અંદર જવા દે, મોટા અણુઓ માટે અંદર પ્રવેશશીલ નથી। અને બીજું એના પછી આવશે ઉદાહરણ, ડાયસેકેટના ઉદાહરણ તરીકે આવશે માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ। ત્રણ નામ છે પણ ત્રણે ત્રણ નામ જે છે ગ્લુકોઝની સરખામણીમાં બધા સરખા જેવા લાગે છે, ખાસ મિક્સ ના। આમાં આવું ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એની સરખામણીમાં ડાયસેકેડમાં માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ। સુક્રોઝ જે છે એનું બીજું નામ છે ખાંડ, જે આપણે ઘર વપરાશમાં સામાન્ય ખાંડ વાપરીએ છીએ, ખાંડનું બીજું નામ છે સુક્રોઝ। બરાબર, એ શું છે તો કે એક પ્રકારની ડાયસેકેરાઇડ છે, બે ઘટકો જોડાય મોનોસેકેડ એમાંથી બનતું એક રસાયણ છે કે સુક્રોઝ તરીકે ઓળખાય। બરાબર, આપણે બધા વિષય જે ડિટેલમાં એક એક ભણવાનું, ત્યાંથી ગયો મોનોસેકેડની સરખામણીમાં ડાયસેકેડ। હવે એના પછી ત્રીજું તો મોનોસેકેડ અને ડાયસેકેડની સરખામણીમાં પોલીસેકેડ થોડું વધારે અલગ પડે છે। બરાબર, એ જટિલ અણુ છે, લાંબી દ્વિબંધની શૃંખલા છે, એ વધારે થોડી અલગ જે છે ગુણધર્મ ધરાવે। પહેલું મોનોસેકેરાઇડ કે ડાયસેકેરાઇડ ના અણુઓની લાંબી પોલિમર શૃંખલાને પોલીસેકેરાઇડ કહે છે। મોનોસેકેરાઇડ લઈ લો અથવા તો ડાયસેકેરાઇડ લઈ લો, બેયના અણુઓની ઘણી બધી લાંબી શૃંખલા, ઘણી બધી લાંબી શૃંખલા છે એટલે આપણે કહી શકીએ એની વચ્ચે બંધ પણ હશે। કયા બંધ હશે તો આગળ આવી ગઈ ગ્લાયકોસિડિક બંધ, એમાં ઘણા બધા ગ્લાયકોસિડિક બંધ આવેલા હશે અને એનું શૃંખલા જે છે એની લંબાઈનો આધાર હશે કયા પ્રકારનો પોલીસેકેરાઇડ છે। લાંબુ પોલિમર જે છે એ હજારો અણુભાર ધરાવતી લાંબી શૃંખલા હોઈ શકે, આ લાંબી શૃંખલા જે છે ધરાવતા ઘટકને કહેવાય પોલિમર, એક પ્રકારનો પોલિમર ઘટક છે જેમાં ઘણા બધા ઘટકોની લાંબી શૃંખલા જે છે આવેલી છે। આ પહેલો મુદ્દો થઈ ગયો, બીજું એની જેવું કે આપણે જેવું પ્રમાણ તેનું જળ વિભાજન કરતા અનેક મોનોસેકેરાઇડના અણુઓ મળે છે। આગળ જે હતું એનાથી સેમ હતું, જેમ આમાં ઘણા બધા અણુઓ જોડાય એટલે પોલીસેકેરાઇડ મળે, એમ એના જેવું ઘણા બધા અણુઓને તોડીએ એટલે શું મળશે કે અનેક મોનોસેકેરાઇડ, મોનોસેકેરાઇડથી બનેલી જે છે આ રચના છે, એક મોતીના જે છે માળા જેવી રચના છે, માળા જેવો ભાગ એટલે પોલીસેકેરાઇડ, એને આપણે જેમ જેમ તોડતા જઈશું એક એક મોતી જુદા પડે, એક મોતી એટલે શું થાય તો કે એક મોનોસેકેરાઇડ, આવા મોનોસેકેરાઇડ વચ્ચેનો બંધ તાતણ હોય શું થશે ગ્લાયકોસિડિક બંધ। ગ્લાયકોસિડિક બંધના આધારે તપાસ શું થાય, મોનોસેકેરાઇડમાં એક પણ ગ્લાયકોસિડિક બંધ હોય નહીં, ડાયસેકેરાઇડમાં એક ગ્લાયકોસિડિક બંધ હોય, પોલીસેકેરાઇડમાં તો કે ઘણા બધા જે છે એ ગ્લાયકોસિડિક બંધ આવેલા હોય, જેટલા અણુઓ આવેલા હોય એની વચ્ચે એના કરતા એક ઓછો બંધ હોય એ યાદ રાખો। દાખલા તરીકે બે અણુ જોડાય ત્યારે એક બંધ હોય, તો ત્રણ અણુ જોડાય ત્યારે એમાં બે બંધ આવેલા હોય, એક હજાર અણુ જોડાય તો
एक हजार अणु जोड़ाय त्यारे एमां 999 बंध आवेला होय, जेटला अणु होय एनाथी एक ओछो बंध जे छे ई अंदर आवेलो होय, एटले याद राखो। पॉलीसेकेराइड थई गयुं, हवे आगळनी जेम गुणधर्मो। तो गुणधर्मो ई बाबतमां पॉलीसेकेराइड अणु जे छे आगळ बंने करता थोड़ा अलग छे। पहेलो मुद्दो अद्राव्य पदार्थ छे, आગળ બંનેમાં શું હતું તો દ્રાવ્ય, એ સરખામણીમાં પોલીસેકેરાઇડ જે છે એ બધે બધા અદ્રાવ્ય અણુ છે, પાણીમાં કોઈ ઓગળતા નથી। ત્રીજું અદ્રાવ્ય છે અને બધા અસ્ફટિકમય, કોઈ ચોક્કસ પેટર્ન વાળી રચના હોતી નથી, અસ્ફટિકમય પદાર્થ। અને ચોથો મુદ્દો તમને ખ્યાલ આવી જવો જોઈએ, કોષના કોષરસ્તરમાંથી પસાર થઈ શકતા નથી। સ્વાભાવિક છે, જેમ જેમ કદ વધતું જાય કોષના કોષરસ્તરમાંથી પસાર થઈ શકે નહીં, કારણ કે ડાયસેકેરાઇડ મોટા કદનું છે, તેનાથી પણ મોટા કદનું થશે પોલીસેકેરાઇડ, અને એ પણ કોષના કોષરસ્તરમાંથી પસાર થઈ શકતું નથી, બરાબર। અને છેલ્લે ઉદાહરણ, કયા કયા ઉદાહરણ છે કે જે પોલીસેકેરાઇડ તરીકે વર્તે છે, તેમાં ઉદાહરણ તરીકે છે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ઓકે બરાબર। આપણે આગળ ડિટેલમાં જઈ વિભાગ ભણવાના છે, માત્ર તમને ત્રણ ત્રણ વિભાગની સરખામણી, ત્રણેયમાં તફાવત શું છે એના આધારે સામાન્ય ગુણધર્મો દર્શાવ્યા છે, બરાબર। આ બધા જે કોમન દર્શાવ્યા છે બધા થશે કોમન કાર્બોદિત, પણ કાર્બોદિતમાં એના અણુ જે છે એની કદની લંબાઈ કેટલી છે એના આધારે આપણે એને ત્રણ વિભાગમાં વહેંચ્યા, મોનોસેકેરાઇડ, એના ગુણધર્મો, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ, અને જે છે એના ગુણધર્મો, ગુણધર્મો જે છે બધાના તફાવત સ્વરૂપે યાદ રાખવાનો છે, અને ખાસ જે છે એના મહત્વના ઉદાહરણ, બધા ઉદાહરણ જે છે એકબીજામાં મિક્સ ના, બરાબર। હવે આપણે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડના એક એક જે છે વિભાગ પછી આપણે ડિટેલમાં ભણવાના છે। મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ શું છે, ફ્રુક્ટોઝ શું છે, એના ગુણધર્મો શું છે, એના બંધારણ જે છે એમાં શું છે, અને ત્રણે ત્રણ જે છે એના રાસાયણિક સૂત્ર જે છે અને એની સાથે સાથે એનું સામાન્ય સૂત્ર જે છે કઈ રીતે બદલાય છે, બરાબર, એની અંદરના બંધ, એનું બંધારણ જે છે એ બધું ડિટેલમાં ભણવાનું છે। એટલે આજે માત્ર આટલું, આ ખાસ જે છે ટેક્સ્ટબુકમાં આપેલું નથી એટલે ખાસ લખીને યાદ રાખતું જવાનું છે, અને ટેક્સ્ટબુક જે છે એમાં જ્યારે રિલેટેડ ટોપિક આવશે ત્યારે હું તમને કહીશ કે તમારે આ પ્રમાણમાં વાંચવાનું છે, આ બધું આ રીતે જે છે ટેક્સ્ટબુકમાં આપેલું નહીં, બરાબર। હવે આગળ આપણે જે છે આ મોનોસેકેરાઇડ ડિટેલમાં એના બંધારણ અને એના વિશે અભ્યાસ કરશું।